ગાઈઝ, ગુડ મોર્નિંગ, કેમ છો? બધા મજામાં? આજે છે કાળી 14 અને બુધવાર. હું રોજની જેમ રેગ્યુલર તૈયાર થઈ ગયો છું બેંકે જવા માટે, અને બસ જો નાસ્તો કરવા બેઠો છું. નાસ્તો કરવા બેઠો તો કાલે મમ્મીએ કંઈક નવી વસ્તુ બનાવી, હું નામે હું તો ભૂલી ગયો પાછો, બે વાર પૂછ્યો તો. અને મેં ટેસ્ટ કરી, એવી જોરદાર મસ્ત બની છે, મજા આવી ગઈ. મિષ્ઠાનો મજા આવે દિવાળી પર, લાગે દિવાળી જેવું. કાલ તો પછી રજા છે, કાલ મસ્ત દિવાળી છે. તો બધાને આજે કાળી 14 છે, બધાને હેપી કાળી 14. બધાના જીવનનો કંકાસ કે જે નેગેટિવિટી હોય એ દૂર થઈ જાય, અને બધાને જીવનમાં પોઝિટિવિટી આવે અને આગળ જિંદગીમાં આગળ વધે એવી શુભકામનાઓ. તો સારું, ચાલો હું હવે નાસ્તો કરી લઉં, પછી મારે પાછું જવાનું છે. તો સારું, ચાલો મળીએ પાછા. મળી તો અત્યારે વાગે છે 8:15, અને મમ્મીએ મસ્ત વસ્તુ બનાવી દીધી. બનાવી લીધા વડા? મમ્મી વડા બનાવી લીધા. અત્યારે રોટલા મમ્મી બનાવે છે ને, મસ્ત મારું ફેવરેટ મકાઈનો ડોડો શેખો. અને હા, વડા કેમ ને છે ને, મામા બેઠા બેન નિંદરમાં છે હજી. આજે પ્રથા એ મસ્ત નવા નવા કપડા પહેર્યા કાળી 14 ના દિવસે, ભાભુ આવી પડતા. હુઈ જા, હુઈ જા, મસ્ત વડા બની ગયા હતા. મમ્મી આજે ધરવાના હોય કે ન હોય? લાડવાના વડા કા હનુમાનજી ધરીએ, લાડવાના વડા. બપોરે અમે મસ્ત લાડવા બનાવ્યા હતા કા. લાડવો ખાધું, કારણ કે લાડવા મારા મોસ્ટ ફેવરિટ છે, એટલે અત્યારે પણ ખાઈશ. અને મમ્મીએ વડા પણ બનાવ્યા છે. મેં દર વખતે કાળી 14 ના દિવસે બનાવ્યું, ઘણા બનાવતા હોય, ઘણા ન પણ બનાવતા હોય. અમે દર વર્ષે બનાવીએ છીએ પહેલેથી, એટલે અને અમારા તો મોસ્ટ ફેવરેટ છે મારા નિખિલભાઈના, એટલે મમ્મી ઘણી વાર બનાવે વડા, મસ્ત મજા આવે. તો આજે જમવામાં મોજ પડી જવાની છે, અને પપ્પા હમણાં નીચે આવે એટલે નીચકો નાખશે, તો હું ફટાફટ ઘરી આવીશ. અહીં બાજુમાં મંદિર છે ને ત્યાં. તો સારું, ચાલો મળીએ પછી. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 8:15, અને આજે હું આવી ગયો છું ઘરે વહેલો વહેલો. આજે મેં વહેલી બ્રાન્ચ બંધ કરી દીધી, કારણ કે દુકાન હતું નહીં, તો તેવા જો માહોલ હતો એટલે કસ્ટમર બંધ થઈ ગયા હતા. તો અમે વહેલા આવી ગયા, ઘરે આવી ગયો છું. પછી હવે જમવા બેસું તારક મહેતા છતાં હું કેટલા દિવસ પછી. અને આજે છે કાળી 14, તો બસ પૂરી થવા જેવી. કાલથી છે દિવાળી, અને કાલ છે રજા. એ આમ બધા કે કાળી 14 નામ થોડું ઓલું કરી નાખ્યું, પણ હકીકતમાં કાળી 14 છે ને એ શું કહેવાય કે સાધના કરવા માટેનો બહુ સારામાં સારો દિવસ હોય ને, તો કાળી 14 છે. બધા કે કાળી 14 નામ થોડું ઓલું કરી નાખ્યું બધા, કે કાળી 14 છે આજે આમ ને તેમ. પણ હકીકતમાં તો તમારે સાધના કરવાનો સારામાં સારો દિવસ હોય તો કાળી 14, એના સારા ફાયદા એવું નથી કે ખાલી એને આમે કોઈ કકડાશ જાય નથી, તો જેનાથી કકડાશ જતો હોય જે દિવસ એને કકડા જે જતો હોય એ દિવસને ખરાબ દિવસો ન જ કહેવાય, એ અમુકનો સારો દિવસ કહેવાય કાળી 14. અત્યારે થોડું બોલો કરી નાખું નામ થોડું, બાકી
કાળી ચૌદશ એક બહુ સારો દિવસ છે, તો તમારો મંતવ્ય શું છે આના ઉપર એ કોમેન્ટમાં કહેજો. અને બાકી સારું, ચાલો તો મળશું આજે આગળ પાછા, તમે જમી લઈએ ફ્રી થઈને મંડે પાછા. જૂનો છે અમારી પ્રથાબેનનો લુક, ક્યાં મસ્ત મસ્ત રેડી થયા, ક્યાં મસ્ત મસ્ત જતો રેડી થયાતી, મસ્ત મસ્ત રેડી થયા. લિટલ લિટલ બટરફ્લાય, લિટલ હાલો નહીં આવે ને.